हेलो एवरीवन, आज आप एक काव्य एटले के कविता सांभळवानी छे अने समझवानी छे, जेनुं नाम छे जांबूडो, जे पाठ 10 वडदादानी अंदर आपेली छे, पाना नंबर 115 ऊपर। तो चालो आपणे जोईए जांबूडो। जांबूडो कोणे वाव्यो, कोणे वाव्यो, कोणे वाव्यो रे जांबूडो? અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। શું કહે છે કે જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે? પૂછે છે કે જાંબુડો કોણે વાવ્યો, તો અહીં શું કહે છે? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। અહીં કોઈ એકનું નામ નથી, કહે છે અમે વાવ્યો, તમે વાવ્યો અને સૌ એટલે કે બધાએ વાવ્યો રે। પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે? પૂછે છે કે પાણી કોણે કોણે પાયું છે, તો પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે। શું કહે છે કે પાણી અમે પાયું, તમે પાયું છે અને આપણે બધાએ પીવડાવ્યું છે। જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે? જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે। શું કહે છે કે જાંબુડો તમે વાવ્યો, અમે વાવ્યો, બધાએ વાવ્યો અને એને પાણી પણ તમે પીવડાવ્યું, અમે પીવડાવ્યું, બધાએ પીવડાવ્યું। પછી શું કહે કે જાંબુડો કેવડો થયો, તો કે જાંબુડો આટલો થયો, આટલો એટલે મોટો બધો થઈ ગયો છે, જાંબુડો છે એ મોટો બધો થઈ ગયો છે। જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે? પૂછે છે કે જાંબુડા કેટલા થયા, તો અહીં જવાબ આપે છે જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે। અહીં આટલાનો મતલબ છે જાજા બધા, ઘણા બધા થયા, જાંબુડા છે એ ઘણા બધા થયા, ઘણા બધા થયા, ઘણા બધા થયા એવું કહે છે। જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે? તો અહીં જવાબ આપે છે જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા। જાંબુડો છે એ બધાએ વાવ્યો, તો આપણે બધાએ હળીમળીને વાવ્યો હતો, તો અને પાણી પણ આપણે હળીમળીને બધાએ પીવડાવ્યું હતું, તે જાંબુડા કોણે કોણે ખાધા હોય, તો કે આપણે બધાએ હળીમળીને ખાધા, અમે ખાધા, તમે ખાધા અને સૌએ ખાધા, સૌએ એટલે કે બધાએ ખાધા। જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે? જાંબુડો કોણે વાવ્યો હતો? તો બાળકો, આ કાવ્ય પંક્તિ તમને સમજાણી હશે અને તમને ગમી પણ હશે, પણ બાળકો આ કાવ્ય છે તમારે યાદ રાખવાનું છે, એટલે એને પાકું કરી લેવાનું છે અને યાદ પણ રાખવાનું છે। બાળકો, આપણે પાઠ્યપુસ્તકની અંદર પાઠ 10માં આપણે જાંબુડો જે કાવ્ય છે એને તમને સમજાવી દીધું છે। હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 10 વડદાદામાં પાના નંબર 156 ઉપર આગળ જોવાનું છે, તેમાં પ્રશ્ન નંબર 11, સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં આપણને ખાલી જગ્યા આપી છે અને અહીં આપણને બે શબ્દ આપેલા છે, એ શબ્દોમાંથી સાચો શબ્દ કયો છે એ અહીં આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। તો ચાલો આપણે ખાલી જગ્યા જોઈએ। પહેલી ખાલી જગ્યા છે જતીન એ ના, પછી ખાલી જગ્યા સાથે ફરવા ગયો, જતીન એના ખાલી જગ્યા સાથે ફરવા ગયો। અહીં કૌંસમાં આપેલું છે દાદા અને મામા, જતીન છે કોની સાથે ફરવા ગયો હતો, આપણે વડદાદાની જ્યારે વાર્તા સાંભળતા હતા ત્યારે એમાં આવેલું કે જતીન છે કોની સાથે ફરવા ગયો હતો, દાદા કે મામા? તો જવાબમાં આવશે દાદા, જતીન છે એના દાદા સાથે ફરવા ગયો હતો। તો અહીં ખાલી જગ્યામાં લખવાનું છે દાદા, જતીન એના દાદા સાથે ફરવા ગયો। પછી બીજી ખાલી જગ્યા, ટેટાનો રંગ ખાલી જગ્યા હોય, આ પણ આપણે પાઠમાં વાર્તા જ્યારે સાંભળતા હતા ત્યારે આવેલું છે કે ટેટાનો રંગ કેવો હોય છે। અહીં આપણને બે શબ્દો આપેલા છે, પહેલો છે લાલ અને બીજો પીળો, તો ટેટાનો રંગ કેવો હોય છે? લાલ રંગ। તો અહીં જવાબમાં લખવાનું છે લાલ, ટેટાનો રંગ લાલ હોય। ફરી પાછું બોલું છું, ટેટાનો રંગ લાલ હોય।
પછી ત્રીજી ખાલી જગ્યા છે વડદાદાનું ફળ, ખાલી જગ્યા છે. વડદાદાનું ફળ કયું છે? ટેટા કે ટમેટા? શું આવશે? ટેટા. જવાબમાં લખવાનું છે ટેટા. વડદાદાનું ફળ ટેટા છે. ફરી પાછું બોલું છું, વડદાદાનું ફળ ટેટા છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો. વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો. શું આવશે જવાબમાં? મોર કે વાંદરો? આપણે જ્યારે વાર્તા સાંભળતા હતા ત્યારે એમાં આવેલું કે વડલાની ડાળ ઉપર કોણ બેઠું છે, તો જવાબમાં લખવાનું છે વાંદરો. વડલાની ડાળ ઉપર વાંદરો બેઠો હતો. ફરી પાછું બોલું છું, વડલાની ડાળ ઉપર વાંદરો બેઠો હતો. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા, ગામના પાદરે એક ખાલી જગ્યાનું ઝાડ હતું. ગામના પાદરે બીજું શેનું ઝાડ હતું? વડલાનું તો હતું જ, બીજું શેનું હતું? કેસુડા કે આંબા? આપણે પાઠમાં આવેલું જ છે, બીજું શેનું ઝાડ હતું ગામના પાદરે? કેસુડાનું. તો જવાબમાં લખવાનું છે કેસુડા. ગામના પાદરે એક કેસુડાનું ઝાડ હતું. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા, વડના મૂળને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય વડના મૂળને? ડાળખી કે વડવાય? શું કહેવાય? મૂળ એટલે જમીનની અંદર જે હોય, આપણે પાઠમાં આવેલું છે, એને શું કહેવાય? એ મૂળ જ હોય પણ નીકળે લટકતી હોય, એને શું કહેવાય? વડવાય. તો જવાબમાં લખવાનું છે વડવાઈ. વડના મૂળને વડવાઈ કહેવાય. ફરી પાછું બોલું છું, વડના મૂળને વડવાઈ કહેવાય. ફરી પાછું આપણે એકવાર બધી ખાલી જગ્યા જોઈ જઈએ. જતીન એના ખાલી જગ્યા સાથે ફરવા ગયો. તો જવાબમાં આવશે દાદા. જતીન એના દાદા સાથે ફરવા ગયો. બીજી ખાલી જગ્યા, ટેટાનો રંગ ખાલી જગ્યા હોય. તો જવાબમાં આવશે લાલ. ટેટાનો રંગ લાલ હોય. ત્રીજી ખાલી જગ્યા, વડદાદાનું ફળ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે ટેટા. વડદાદાનું ફળ ટેટા છે. ચોથી, વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો. તો ત્યાં આવશે વાંદરો. વડલાની ડાળ ઉપર વાંદરો બેઠો હતો. પાંચમી ખાલી જગ્યા, ગામના પાદરે એક ખાલી જગ્યાનું ઝાડ હતું. ગામના પાદરે શેનું ઝાડ હતું? કેસુડાનું. તો જવાબમાં લખવાનું છે કેસુડા. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા, વડના મૂળને ખાલી જગ્યા કહેવાય. વડના મૂળને શું કહેવાય? ડાળખી કે વડવાય? તો જવાબમાં લખવાનું છે વડવાઈ. વડના મૂળને વડવાઈ કહેવાય. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન શું છે? નીચેના ખરા વાક્યો સામે રાઈટની અને ખોટા વાક્યો સામે રોંગ એટલે કે ચોપડીની નિશાની કરો. અહીં આપણને વાક્યો આપેલા છે જે આપણે પાઠમાં જોયા છે, તો એ વાક્યો સાચા છે કે ખોટા એ આપણે જોવાનું છે અને વિચારવાનું છે કે વાક્ય સાચું છે કે ખોટું. સાચું હોય તો સામે બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે, અને ખોટું હોય તો રોંગની નિશાની. તો ચાલો આપણે જોઈએ. પહેલું વાક્ય છે, જતીન મામા સાથે ફરવા ગયો. જતીન એના મામા સાથે ફરવા ગયો હતો. સાચું છે કે ખોટું? ખોટું. જતીન છે એના દાદા સાથે ફરવા ગયો. તો અહીં બોક્સમાં આપણે રોંગની નિશાની કરવાની છે. શા માટે રોંગની નિશાની કરવાની છે? તો કે જતીન એના મામા સાથે નહીં પણ એના દાદા સાથે ફરવા ગયો હતો. બીજું, ગામના પાદરે બાવળનું ઝાડ હતું. ગામના પાદરે બીજું શેનું ઝાડ હતું? બાવળનું હતું કે કેસુડાનું હતું? કેસુડાનું હતું. તો આ વાક્ય છે એ ખોટું છે. ગામના પાદરે બાવળનું ઝાડ હતું એ વાક્ય ખોટું છે. એટલે અહીં બોક્સમાં આપણે રોંગની નિશાની કરવાની છે. શા માટે? તો કે ગામના પાદરે બાવળનું નહીં પણ કેસુડાનું ઝાડ હતું.
ત્યાર પછી ત્રીજું ટેટા લાલ રંગના હોય. ટેટા કેવા રંગના હોય? લાલ રંગના હોય. એ વાક્ય સાચું છે કે ખોટું? સાચું છે, કારણ કે ટેટા છે લાલ રંગના હોય એટલે અહીં બોક્સમાં આપણે રાઈટની નિશાની કરવાની છે. કેવી નિશાની કરવાની છે? રાઈટની નિશાની, કારણ કે ટેટાનો રંગ લાલ હોય. ચોથું વાક્ય, જતીન દાદાના ખભા પર બેઠો. જતીન છે દાદાના ખભા પર બેઠો હતો. હા, આ વાક્ય છે સાચું છે. તો અહીં આપણે રાઈટની નિશાની કરવાની છે, કારણ કે જતીન છે એના દાદાના ખભા પર બેઠો હતો. એ વાક્ય સાચું છે એટલા માટે અહીં આપણે રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછી પાંચમું, વડના પાન નાના હોય. આપણે પાઠમાં જોયું હતું કે વડના પાન નાના હોય કે મોટા હોય? મોટા હોય છે. તો આ વાક્ય છે એ ખોટું છે, કે વડના પાન નાના હોય એ વાક્ય ખોટું છે એટલે અહીં આપણે બોક્સમાં રોંગની નિશાની કરવાની છે. શા માટે રોંગની નિશાની કરવાની છે? તો કે વડના પાન છે એ નાના નહીં પણ મોટા હોય છે એટલા માટે આ વાક્ય છે એ ખોટું છે એટલે અહીં બોક્સમાં આપણે રોંગની નિશાની કરી છે. ત્યાર પછી છઠ્ઠું, વડનું થડ ખૂબ જાડું હતું. એ વાક્ય સાચું છે કે ખોટું છે? પાઠમાં જોયું હતું કે જતીન છે એ થડને બાથ ભરવા ગયો પણ એ ભરી ન શક્યો એટલા માટે આ વાક્ય છે એ સાચું છે, કે વડનું થડ ખૂબ જાડું હતું. તો એ વાક્ય સાચું છે એટલે અહીં બોક્સમાં આપણે રાઈટની નિશાની કરવાની છે, કારણ કે વડનું થડ છે એ ખૂબ જાડું હતું. ત્યાર પછી સાતમું, ગુલાબ જોઈ જતીન રાજી રાજી થયો. ગુલાબ જોઈ જતીન રાજી રાજી થયો. એ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું છે, કારણ કે ત્યાં ક્યાંય ગુલાબ હતા જ નહીં એટલા માટે આ વાક્ય ખોટું છે. કયું વાક્ય ખોટું છે? તો કે ગુલાબ જોઈ જતીન રાજી રાજી થયો એ વાક્ય ખોટું છે એટલા માટે અહીં બોક્સમાં આપણે રોંગની નિશાની કરવાની છે. ત્યાર પછી આઠમું, જતીનને હિંચકા ખાવાની મજા પડી. એ વાક્ય સાચું છે? હા, જતીને ક્યાં હિંચકા ખાધા હતા? તો કે વડવાઈની ઉપર લટકીને, વડવાઈને લટકીને એણે હિંચકા ખાધા હતા તો એને હિંચકા ખાવાની મજા પડી એટલા માટે આ વાક્ય છે સાચું છે, કે જતીનને હિંચકા ખાવાની મજા પડી એ વાક્ય સાચું છે એટલા માટે અહીં બોક્સમાં આપણે રાઈટની નિશાની કરી છે. શા માટે રાઈટની નિશાની કરી છે? તો કે જતીનને હિંચકા ખાવાની મજા પડી એટલા માટે આ વાક્ય સાચું છે એટલે અહીં આપણે બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે. હવે આપણે જોશું પાના નંબર 157. હવે આપણે જોઈએ પાના નંબર 157 ઉપર ખૂટતા શબ્દો મૂકી પંક્તિ પૂરી કરો. મેં તમને એક કાવ્ય શીખવાડ્યું હમણાં, જાંબુડો. તો એ જાંબુડો કાવ્ય તમારે પાકો કરવાનો છે, કારણ કે અહીં ખાલી જગ્યા આપેલી છે. એમાં આપણે કાવ્યના જે અમુક શબ્દો જે ખૂટે છે એ અહીં મૂકવાના છે અને આ પંક્તિઓને પૂરી કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. જાંબુડો, ખાલી જગ્યા ખાલી જગ્યા, પછી અલ્પવિરામ છે. તમે વાવ્યો સૌએ વાવ્યો રે. તો મેં તમને જ્યારે કાવ્ય હું તમને શીખવાડતી હતી ત્યારે શરૂઆતમાં એમ આવેલું હતું ને કે જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો. તો અહીં શું લખવાનું આવશે? અમે વાવ્યો. જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે. જાંબુડો છે એ બધાએ વાવ્યો છે, અમે વાવ્યો ને તમે વાવ્યો ને આપણે બધાએ ભેગા મળીને વાવ્યો છે. ત્યાર પછી અહીં બીજું, અહીં તમે ચિત્રમાં જોવો છો કે અહીં જાંબુડો છે અહીં વાવવામાં આવી રહ્યો છે. બંને બાળકો ભેગા મળીને જાંબુડો વાવવાનું કરે છે. શું કરે છે? તો કે જાંબુડો વાવે છે. ત્યાર પછી બીજું જોઈએ, આમાં શું દેખાય છે? તો કે આ ત્રણેય બાળકો છે એ શું કરે છે? તો કે અહીં પહેલાં તો જાંબુડો વાવી લીધો, પછી હવે આ ત્રણેય બાળકો શું કરે છે? તો કે પાણી પીવડાવવાનું કામ કરે છે. પાણી ખાલી જગ્યા પાયું તમે પાયું સૌએ પાયું રે. શું કહે છે? કે પાણી અમે પાયું ને તમે પાયું સૌએ પાયું રે. પાણી અમે બધાએ ભેગા મળીને પીવડાવ્યું. અહીં જે આપણને ચિત્રમાં
દેખાઈ રહ્યું છે તે પાણી છે એ બધા ભેગા મળીને પીવડાઈ રહ્યા છે. જેમ અહીંયા જાંબુડો છે એમ બધા એ ભેગા મળીને વાગ્યો છે, તેવી જ રીતના અહીં પાણી પણ બધા ભેગા મળીને પીવડાવી રહ્યા છે. આગળ જોઈએ. જાંબુડા ખાલી જગ્યા થયા, આટલા થયા આટલા થયા રે. હવે અહીંયા તમે જોવો છો કે જાંબુડા કેટલા થયા, તો કે આટલા થયા. કેટલા તો કેટલા થયા, તો પહેલાં તો આવશે કે જાંબુડા કેટલા થયા. પૂછે છે કે જાંબુડા કેટલા થયા, તો એ ખાલી જગ્યામાં લખવાનું છે કેટલા થયા. પછી અહીંયા આવે છે આટલા થયા આટલા થયા. કેટલા થયા, તો કે જાજા બધા થયા છે જાંબુડા. તો અહીં ખાલી જગ્યામાં લખવાનું છે જાંબુડા કેટલા થયા આટલા થયા આટલા થયા રે. જાંબુડાનું અહીં પૂછે છે કે કેટલા થયા, તો પછી આગળ છે આટલા થયા આટલા થયા રે. ત્યાર પછી આગળ જોઈએ. આ ચિત્રમાં શું દેખાય છે કે બંને બાળકો છે જાંબુડા ખાઈ રહ્યા છે. તો જાંબુડા ખાલી જગ્યા પછી અલ્પવિરામ, તમે ખાધા સૌએ ખાધા રે, પંક્તિ પૂરી કરવાની છે. તો શું આવશે, તો કે જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે. જાંબુડા છે અમે ખાધા તમે ખાધા અને આપણે બધાએ ખાધા છે. આ કાવ્યમાં શું શું બતાવ્યું છે અને આપણે કાવ્યની પંક્તિઓને પૂરી કરી છે. તો સૌથી પહેલાં તો જાંબુડાને વાવવામાં આવ્યું અને શું કીધું, તો કે અમે વાવ્યો તમે વાવ્યો અને આપણે બધાએ ભેગા મળીને વાવ્યો. પછી આવ્યું જાંબુડાને પાણી પીવડાવવાનું, અહીં બધા ભેગા મળીને પાણી પીવડાવે છે. તો શું કહે છે કે પાણી અમે પાયું તમે પાયું ને સૌએ પાયું, એટલે કે આપણે બધાએ ભેગા મળીને પીવડાવ્યું. ત્યાર પછી જાંબુડા ખાલી જગ્યા આટલા થયા આટલા થયા રે. તો અહીં એક કરતાં વધારે જાંબુડા દેખાય છે, એટલે કહે છે કે જાંબુડા કેટલા થયા, આટલા થયા આટલા થયા રે. ત્યાર પછી આ બાળકો છે જાંબુડા ખાય છે, તો જાંબુડા ખાલી જગ્યા તમે ખાધા સૌએ ખાધા રે. તો શું કહે છે કે આપણે જાંબુડા સાથે મળીને વાવ્યા, ભેગા મળીને એને પાણી પીવડાવ્યું, પછી એને કેટલા થયા, તો કે આટલા થયા. તો જાંબુડા આપણે બધાએ સાથે મળીને ખાધા, તો અમે જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે. તો અમે ખાધા છે જાંબુડા ને તમે ખાધા સૌએ, એટલે આપણે બધાએ ખાધા છે. તો તમારે પણ બાળકો તમારી સાધી પોથીમાં પાના નંબર 156 અને 157 પૂર્ણ કરવાનું છે.